भारतीय वेद अने पुराणों में एवो उल्लेख करवामां आव्यो छे के आ पृथ्वी पर चार युग वीतशे, जेमां पहेलो सतयुग आवशे, एना पछी त्रेता युग अने द्वापर युग अने पछी छेले कलयुग आवशे। आजना आ वीडियो में वात करवानी छे भयानक कलयुगना अमुक प्रश्नोनी, जे सांभळता ज तमारुं शरीर ध्रुजवा लागशे अने पग नीचेथी जमीन पण खसवा लागशे। आपणा शास्त्रोमां आ कलयुगनुं हजारो वर्ष पहेला जणाववामां आव्युं हतुं, जेमां जणाववामां आव्युं हतुं के केवुं हशे आ कलयुग, केवुं हशे कलयुगमां आपणुं भविष्य, कलयुग में लोग केवुं वर्तन करशे, कलयुगनी स्त्रीओ केवी हशे। स्वाभाविक बात छे के आ बधा प्रश्नो तमारा मन में पण उद्भवता हशे। आजना आ वीडियो में आज प्रश्नोना जवाब मेळवीशुं, तेथी आजना आ वीडियो ने अंत सुधी जोवानुं भूलता नहीं। अने मित्रों, तमारो एक लाइक आवाज रसप्रद वीडियो बनावा माटे अमने प्रेरणा आपे छे, तेथी अमारा आ वीडियो ने लाइक अने शेर करवानुं पण भूलता नहीं। तो चालो आजनो आ वीडियो शुरू करिए। कहेवाय छे के ज्यारे आखी दुनिया रचना करवामां आवी हती, त्यारे भगवान ब्रह्मा ने पिता तरीके, भगवान विष्णु ने पालन करता तरीके अने भगवान शिव ने सहार करता तरीके गणवामां आव्या हता। त्यारे चार युगनी वात पण करवामां आवी हती, जेमां पहेलुं सतयुग आवशे, एना पछी त्रेता युग, पछी द्वापर युग अने छेले कलयुगनो उल्लेख आपणा पुराणोमां करवामां आव्यो छे। कलयुग विशे एवुं मानवामां आवे छे के ज्यारे आ कलयुगनी समाप्ति थशे त्यारे एक मोटो प्रलय आवशे, जेनाथी पृथ्वी जळमग्न थई जशे। महर्षि वेदव्यासजीना कथन मुजब कलयुगमां वर्ण व्यवस्था एटले के ब्राह्मण, क्षत्रिय, वैश्य, शूद्र एम चार वर्णोमां विभाजित थशे, तेमज आनाथी लोक છૂટાછેડાનું પ્રમાણ વધતું જશે, ગુરુ શિષ્યમાં ભેદ નહીં જણાય, તેમજ શિષ્ય ગુરુનો અનાદર કરશે, સંતાન પોતાના ધર્મથી ભટકશે અને વૃદ્ધાશ્રમો ખોલવામાં આવશે। જો તમને આજના આ સમયની વાત કરીએ તો આજના આ સમયમાં આવું બધું થઈ રહ્યું છે। હમણાંના સમયમાં વર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે અને લોકોને વર્ણો પ્રમાણે વિભાજિત પણ કરવામાં આવ્યું છે, તેનાથી લોકશાહી પણ રચવામાં આવી છે। પરંતુ આ જ્ઞાતિવાદ દ્વારા લોકોનું શોષણ કરવામાં આવે છે અને અત્યારના સમયમાં આશ્રમ કે ગુરુકુળ રહ્યા જ નથી, જે પહેલાના સમયમાં સાચા આશ્રમ અને ગુરુકુળ હતા તે, તેમજ આજના આ સમયમાં વેદ મંત્રોનું પઠન પણ નથી કરવામાં આવતું અને લગ્નને ધર્મ સાથે જોડવામાં પણ નથી આવતું। અને આજના આ સમયમાં વૃદ્ધાશ્રમો પણ ખોલવામાં આવી રહ્યા છે, કેમ કે આજનો આ માનવી પોતાના માતા પિતાની સેવા નથી કરતો અને તેને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે। મહર્ષિ વેદવ્યાસજીના જણાવ્યા અનુસાર કોઈ ઊંચી જ્ઞાતિમાં જન્મે કે પછી કોઈ નીચી જ્ઞાતિમાં જન્મે, માત્ર શક્તિશાળી લોકો અને પૈસાવાળાને જ રાજ મળશે। લોકો ધર્મ કર્મ પણ પોતાના મુજબ જ કરશે, જેમાં પૈસા, ઉપવાસ, મહેનતને જ ધર્મ માનવામાં આવશે, તેમજ થોડા પૈસા મળતાની સાથે જ લોકોમાં અભિમાન આવી જશે। મહર્ષિ વેદવ્યાસ કલયુગમાં સ્ત્રીઓનું વર્તન કેવું હશે એના વિશે કહે છે કે સ્ત્રીઓમાં પોતાના વાળનું અભિમાન આવશે, કલયુગમાં સોના ચાંદી અને હીરા જવેરાત લુપ્ત થઈ જશે, જેના લીધે સ્ત્રીઓ પોતાના વાળથી જ શૃંગાર કરશે અને સ્ત્રીઓમાં ઘણો બધો અભિમાન પણ આવી જશે। જો આજના આ સમયની વાત કરીએ તો આજના આ સમયમાં આવું બધું થઈ રહ્યું છે જે વેદવ્યાસજીએ જણાવ્યું છે। કલયુગમાં યુવતીઓ ધનવાન માણસને જ પતિ બનાવશે, તેમજ ગરીબ પતિને તરછોડી દેશે અને પૈસાનો વધુ પડતો ઉપયોગ તો ઘર બનાવવામાં જ પૂરો થઈ જશે, જેના લીધે દાન પુણ્યનું મહત્વ ઘટી જશે અને આખી ધરા ધનના સંગ્રહ ઉપર ટકી જશે, પૈસાનો ખોટો ઉપયોગ થશે, મોજ મસ્તી અને મનોરંજન માટે જ પૈસાનો ઉપયોગ કરવામાં આવશે, તેમજ ધર્મ કર્મના કામમાં પૈસો વાપરવામાં નહીં આવે। કલયુગની યુવતીઓ પોતાના મુજબ જ જીવન વિતાવશે અને તેનો સ્વભાવ તેમજ આચરણ વિલાસી બનશે અને તે અનિતિથી થઈને બીજાનું અહિત કરવામાં પણ પાછી નહીં ફરે। કલયુગમાં પૂર અને સૂકા દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ મોટે ભાગે સર્જાશે, માનવને પોતાના જીવનમાં ક્યાંય પણ ચેન નહીં પડે। કલયુગમાં વરસાદના અભાવને લીધે ખાનપાનની વસ્તુઓની કમી આવશે, જેના લીધે ઘણા માણસો સાધુઓની જેમ ફળ, ફૂલ અને પાન ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દેશે। કલયુગમાં માનવ જીવન નાની મોટી પરેશાનીઓથી ઘેરાયેલો રહેશે, મોટે ભાગે માનવો સ્નાન કર્યા વગેરે જ ભોજન આરોગી લેશે, તેમજ અંતિમ ક્રિયા શ્રાદ્ધ,
देव पूजा अने तर्पण नी विधि पण नहीं करवामां आवे। कलियुग नी स्त्रीओ लोभी वधु खोराक वाळी तेमज बुद्धिहीन हशे। तो मित्रों आ हती महर्षि वेद व्यास जी नी कलियुग विषय नी भविष्यवाणी। हवे जाणीए भगवान विष्णु द्वारा करवामां आवेली कलियुग विषय नी भविष्यवाणीओ। भगवान विष्णु ना जणाव्या अनुसार स्त्रीओ पोताना पति तेमज गुरुओ नो आदर सत्कार पण नहीं करे। बाळको नु पेट भरवा पहला पोतानु पेट भरशे, मिथ्या तेमज कवेण बोलशे। आ सिवाय ते दुराचारी पुरुषों ने मळवानी आशंका राखशे। मानव नो वेद पुराण उपर थी विश्वास उड़ी जशे। कर्मकांडी लोकोनी बोलबाला वधी जशे तेमज धर्म कर्म करवा वाला धार्मिक लोकों ने त्यजवामां आवशे। कलियुग नो मानव भगवान ना अस्तित्व उपर शंका करशे तेमज चोर अने राजा नु वर्तन एक समान बनी जशे। बधाने मात्र ने मात्र पैसो ज देखाशे। स्त्रीओ नानी वये एटले के 16 वर्षनी उमर पहला ज मां बनी जशे। गौ हत्या जेवा पाप बनशे जेना परिणामे गौ माताની સંખ્યામાં ઘટાડો આવશે અને સમય જતા એવા દિવસો આવશે કે એક પણ ગૌમાતા જોવા નહીં મળે। સાધુ સંતોની વાણી તેમજ વર્તનમાં ફેરફાર દેખાશે। નાની ઉંમરે સફેદ વાળ થશે, 30 વર્ષ સુધીમાં તો ગઢપણ આવી જશે। ભગવાન શ્રી કૃષ્ણ કલયુગ વિશે જ્યારે નારદ મુનિને સમજાવતા હતા તો તેમણે જણાવ્યું હતું કે આ સમય એવો હશે જેમાં પુરુષો પોતાની પત્નીને આધીન થઈને રહેશે, તેમની સ્થિતિ એક ચાકર જેવી બની જશે, તેમજ પોતાની પત્નીઓના કવેણ પણ તેમને સાંભળવા પડશે। જ્યારે કલયુગના 5-6 હજાર વર્ષ પૂરા થઈ જશે ત્યારે ગંગા નદી વેંકુટમાં પાછી ચાલી જશે અને અત્યારની ગંગા નદી સુકાઈ પણ જશે। કહેવાય છે કે જ્યારે કલયુગને 10-20 હજાર વર્ષ પૂરા થઈ જશે ત્યારે પૃથ્વી ઉપરથી બધા દેવી દેવતાઓ તેને ત્યાગીને પોતાના ધામમાં પરત થશે। અને એવું કહેવામાં આવ્યું છે કે એકમાત્ર હનુમાનજી પ્રલય સુધીમાં આ ધરતી ઉપર રહેશે। એક એવો સમય આવશે જ્યારે આ ભૌમ અનાજ ઉગાડવાનું બંધ કરી દેશે, કોઈ પણ ઝાડ ફળ ફૂલ નહીં દેખાય અને કામધેનુ ગણાતી ગૌ માતાનું દૂધ પણ આપવાનું બંધ કરી દેશે। લોકો ધાર્મિક કાર્યો ઓછા કરશે, બળવાનનું જ રાજ ચાલશે, તેમજ સમાજમાં કોઈ વ્યવસ્થા નહીં હોય અને આખો સમાજ હિંસક બની જશે। નાની નાની વાતોથી એકબીજાનો વિરોધ કરવામાં આવશે, શાસ્ત્રોનું પઠન બંધ કરવામાં આવશે। તો આ બધું કલયુગમાં કરવામાં આવશે। તો આજનો આ વિડીયો કેવો લાગ્યો તમને એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાત ને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને ઓન પણ કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય। તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।